કચ્છમાં સારો વરસાદ થાય અને તળાવો તેમજ ડેમો ભરાય તેવી સૌ કોઈની આશા છે, પરંતુ જિલ્લા મથક ભુજમાં આવેલું હમીરસર તળાવ આ વર્ષે સારા વરસાદ બાદ પણ ઓગને તેવી પરિસ્થિતિ જોવા મળતી નથી. કચ્છ યુનિવર્સિટી પાસે આવેલા શનિ મંદિરની સામેના વિસ્તારોમાં હમીરસરની આ ઉપર દબાણો કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના લઘુમતી સેલના પ્રમુખ રફીક મારા અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા છે. અહીં આવેલા ભક્તિનગર, ઘનશ્યામનગર અને નીલકંઠનગરમાં ત્રણેક વર્ષ અગાઉ ભુજમાં થયેલા સારા વરસાદ બાદ અહીં લોકોના ઘરમાં પાણી ભરાયા હતા. ત્યારબાદ વારંવાર લોકો દ્વારા રજૂઆતો કરાઈ છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા બનાવેલી બાઉન્ડરી નીચેથી નાલા પસાર કરવામાં આવ્યા છે, પરંતુ નાલાની સાઇઝ નાની હોવાના કારણે પાણી અવરોધાશે તેવી વાત રફીક મારા દ્વારા કરવામાં આવી હતી. માત્ર કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપ્યા બાદ ટકાવારી લેવાનું કામ સત્તાધીશો કરી રહ્યા છે તેવા આક્ષેપો કરાઈ રહ્યા છે. આ ભક્તિ પાર્ક નીલકંઠ નગર શનિદેવના મંદિરની સામે તમે અગાઉ 3 વર્ષ પહેલાં ભુજમાં જ્યારે સારો વરસાદ પડ્યો હતો ત્યારે આ એરિયા આખો પાણીથી ભરાઈ ગયો હતો. હવે આપણે જે હમણાં સ્થળે બેઠા છીએ, ઊભા છીએ, તે હમીરસરની મેઈન આવ, જે જડુરાથી પાણી આવે છે એ હમીરસરની મેઈન આવ છે. એ આવને આ યુનિવર્સિટી આખો દબાઈ, તમે જોઈ શકો છો, આટલા આટલા નાલા નાખીને જે મેઈન આવ છે તે પાણી જે છે એ લોકોએ રીતસરનું કહેવા જઈએ તો દબાણ કરી ને નાના નાના નાલા નાખ્યા છે. હવે આ નાલાની અંદર જાળી ઝાખડા આવશે એટલે આમાં નાલા બંધ થઈ જશે. એટલે આમાં બે નુકસાન, એક તો નુકસાન મોટું હોય કે આ સોસાયટીમાં ઓલરેડી પાણી ભરાય જ છે ને હવે આનાથી કરીને આ પાણી ભરાશે એટલે આખી સોસાયટી પાણીમાં ગળાડૂબ થઈ જશે. બીજું એ કે જે આપણે વાત કરતા હોય કે ભુજનું હૃદયસમા હમીરસર તળાવ, તો હમીરસર તળાવ ભરાશે જ કેમ, કેમ કે તમારા આવા દબાણો ને આવી તમે કહેવા જાઓ ન છેલ્લા સાફ કરવાના, ન કોઈ કોઈ કહેવા જઈએ નગરપાલિકા કે પંચાયત દ્વારા કોઈ સાફ સફાઈ નથી કરતા. આવા દબાણો કરતા હમીરસર ક્યારેય જિંદગીમાં ભરાવું નથી. આ લોકોની બેદરકારીને કારણે સોસાયટીવાળા આ લોકો નગરપાલિકાને રજૂઆતે કરેલી હતી કે ભાઈ આ જે તમે અહીંયા દબાણ કરો છો, આ જે બનાવો છો એના કારણે આ સોસાયટીમાં પાણી ભરાશે ને હમીરસરનું પાણી જશે, હમીરસર સુધી પહોંચશે નહીં. પણ આ લોકોએ પોતાનો ખાલી કહેવા જાય ને કોન્ટ્રાક્ટરોને કઈ ટકાવારી દેવાની ને ક્યાં એન્જિનિયરને કઈ ટકા દે એમાં જ ઇન્ટરેસ્ટેડ હોય છે. કોઈ એન્જિનિયરને એટલું બુદ્ધિ નથી કે આ પાણી હમીરસરની મેઈન આવમાં જો તમે આટલા નાના નાના નાખતા હો તો હમીરસરનું પાણી હમીરસર સુધી પહોંચશે નહીં. અને અમે ત્યારે ત્યારે જેસીબીને બોલાવીને આ બધું તોડાવીને પાણી કાઢ્યું હતું. એના પછી યુનિવર્સિટીમાં રજૂઆત કરી, નગરપાલિકામાં રજૂઆત કરી, પણ કોઈ પણ જાતનું ધ્યાન દેવામાં આવ્યું નથી. અને ગયા 2 વર્ષ તો વરસાદ નથી થયો, પણ આ વર્ષે વરસાદ થાય તો અત્યારે પણ પાણી જેને કહેવાય કે ઘરની અંદર આવે એવી શક્યતા છે. અને અમારી રજૂઆત ખાસ કરીને તો યુનિવર્સિટીનું આના ઉપર ઘણું બધું હોય છે, તો યુનિવર્સિટીને પોતાની બાઉન્ડ્રી આ અને જે વ્યવસ્થા બાઉન્ડ્રી બાંધે ભલે, પણ નીચે પાણી જગ્યાની વ્યવસ્થા રાખવી પડે. અને જેને અમે બંનેને જાણ કરી, નગરપાલિકા અને યુનિવર્સિટી બંને જાણ કરી છે, પણ બંને તરફથી કોઈ રિસ્પોન્સ નથી અમને.